આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની બાબતને લઈ ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે હાલ દેશમાં 13 કરોડ લોકોના આધાર અને પાન કાર્ડ લિંક કરવાના બાકી હોવાથી તેની મુદત 1 વર્ષ વધારવામાં આવે. કોંગ્રેસના જણાવ્યા મુજબ હાલમાં 1000 રૂપિયાની ફી ભરવા લોકો તૈયાર હોવા છતાં પણ ઇન્કમટેક્સની વેબસાઇટ બરાબર ચાલતી નથી, જેથી આ કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તે પ્રકારે આયોજન કરવું જોઈએ. આ સાથે કોંગ્રેસ એવી પણ માંગ કરી છે કે સરકારે પાન આધાર કાર્ડ લિંકઅપ પેટે લીધેલા 1000 રૂપિયા ઇન્કમટેક્સમાં ક્રેડિટ કરવામાં આવે. આ સાથે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે 31 માર્ચ સુધી જો તમામ લોકો આધાર પાન લિંક થશે તો સરકાર 13000 કરોડ વસૂલી લેશે. ઉપરાંત કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે બેંકમાં પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો છે તો સરકાર શા માટે લિંક નથી કરતી, સરકાર શા માટે જનતા માટે આધાર પાન લિંકની સુચારૂ વ્યવસ્થા ઊભી નથી કરતી. કોંગ્રેસે માંગ કરી કે સરકાર કલેક્ટર કચેરી, તલાટી, સિટી સિવિક સેન્ટર, આધાર કેન્દ્રો, પોસ્ટ ઓફિસમાં કાર્ડ લિંકઅપની વ્યવસ્થા કરે. કોંગ્રેસના જણાવ્યા મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા નાગરિકો માટે સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે. આજે આ કામ માટે ગામે ગામ દલાલો ફરી રહ્યા છે, જે આધાર અને પાન કાર્ડના લિંકઅપ માટે 1200 રૂપિયાના ઉઘરાણા કરવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.